विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। हूँ दीपिका ठक्कर। आज आपणे स्टैंडर्ड 6 इंग्लिश में द सीम्पल प्रेजेंट टेन्स शीखीशु। द सीम्पल प्रेजेंट टेन्स सादो वर्तमान काळ। सादो वर्तमान काळ नो उपयोग क्या थाय छे? तो सादा वर्तमान काळ नो उपयोग रोजिंदी क्रियाओं दर्शावा माटे, टेव वर्ष क्रियाओं दर्शावा माटे अथवा तो सनातन सत्य वस्तु दर्शावा माटे सादा वर्तमान काल नो उपयोग थाय छे। हवे रोजिंदी क्रिया, तो रोजिंदी क्रिया केवी? तो आई गेट अप 6 o'clock एवरी डे। हूँ दररोज 6 वागे उठू छू, बराबर छे? तो आपणी रोजिंदी क्रिया थई। एवी ज रीते जोईए आपणे के द सन राइजिस इन द ईस्ट, तो सूर्य पूर्व में उगे छे। तो आ क्रिया अपनी सनातन सत्य थई, बराबर छे? के सनातन सत्य छे के सूर्य उगे छे, बराबर। आगळ જોઈએ આપણે, આને આપણે જોઈશું સ્લાઇડ દ્વારા કે રોજિંદી ક્રિયાઓ। તો રોજિંદી ક્રિયાઓ જુઓ તમે કે હું દરરોજ સવારે મારા દાંત સાફ કરું છું, તો આપણી રોજિંદી ક્રિયા થઈ। તો આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ છે। આ બધા ઓળખ દર્શક શબ્દો છે એના, સાદા વર્તમાન કાળના ઓળખ દર્શક શબ્દો છે। તો આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ, હું દરરોજ મારા દાંત સાફ કરું છું, તો આપણી રોજિંદી ક્રિયા થઈ। એવી જ રીતે લઈએ બીજું કે ટેવ વર્ષ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટેવ વર્ષ કેવી? તો આઈ ઓલવેઝ ટેક ટી, હું દરરોજ ચા પીવું છું, હું દરરોજ ચા પીવું છું, તો આ ટેવ છે મને આવી, તો ટેવ વર્ષ કેવી? આપણે જે ટેવ છે રેગ્યુલર માટે કે હું દરરોજ કોફી પીવું છું, તો મારી કોફી પીવાની ટેવ છે, તો ટેવ વર્ષ ક્રિયાઓ થયા। તો આઈ ઓલવેઝ ટેક ટી, હું દરરોજ ચા પીવું છું। સનાતન સત્ય જોઈએ તો બરાબર છે, તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, બરાબર છે? તો આ સનાતન સત્ય થયું, બરાબર છે? તો સનાતન સત્ય છે, રોજિંદી ક્રિયાઓ છે કે ટેવ વર્ષ ક્રિયાઓ એ દર્શાવી હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। આપણે રોજ દરરોજ જે ક્રિયાઓ કરીએ છીએ એ દર્શાવવું છે, તો આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। હવે અહીંયા જે કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો, તો આપણે રિવિઝન ની અંદર શીખી ગયા, મેં તમને રિવિઝન ની અંદર શીખવાડી દીધું, પણ ફરીથી એકવાર લઈએ કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો કેટલા છે, કયા કયા? તો ટુ બી ના વર્તમાન કાળના રૂપો 3 છે। અહીંયા તમે જોઈ શકો છો એમ ઇઝ આર, બરાબર, એમ ઇઝ આર 3 ટુ બી ના રૂપો છે। અહીંયા સિંગ્યુલર અને પ્યુરલ, સિંગ્યુલર એટલે એકવચન અને પ્યુરલ એટલે બહુવચન, એમાં ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ, પહેલા પુરુષમાં કોણ આવે? તો આઈ, આપણે પોતે છીએ પહેલા પુરુષમાં આવીએ। આઈ સાથે ટુ બી નું ક્રિયાપદ એમ ઉપયોગ થાય છે। એક્ઝામ્પલ તરીકે લઈએ કે હું શિક્ષક છું, તો આઈ એમ અ ટીચર, તો આઈ આઈ સાથે ટુ બી નું ક્રિયાપદ એમ થયું, બરાબર છે? એવી જ રીતે પ્યુરલમાં વી છે, તો વી સાથે આ એક્ઝામ્પલ તરીકે લેવું છે કે અમે શિક્ષકો છીએ, તો વી આર ટીચર, બરાબર છે? તો અહીંયા બહુવચન થયું, તો બહુવચનમાં ટુ બી નું ક્રિયાપદ આર ઉપયોગમાં લેવાશે, બરાબર છે? એમ બીજો પુરુષ લઈએ, સેકન્ડ પર્સન, એમાં આવશે યુ, તું શિક્ષક છે, યુ આર ટીચર, યુ આર અ ટીચર, અને બીજું લેવું છે કે યુ આર, તો અહીંયા જુઓ કે સિંગ્યુલર અને પ્યુરલ બંનેમાં યુ આર જ થશે, તમે શિક્ષકો છો તો યુ આર ટીચર, બરાબર છે? એવી રીતે લેવું છે। થર્ડ પર્સન, ત્રીજો પુરુષ લેવું છે, તો ત્રીજા પુરુષમાં હી સી ઈ ત્રણે સાથે ઇઝ નો ઉપયોગ થશે, શેનો થશે? ઇઝ નો ઉપયોગ થશે, ઓકે? હી છે પુરુષ માટે વપરાશે, સી છે સ્ત્રી માટે વપરાશે, અને ઈટ છે નાન્યતર જાતિ, નાન્યતર જાતિ એટલે કે પ્રાણી છે, પક્ષી છે, કોઈ વસ્તુ છે, એના માટે ઈટ નો ઉપયોગ થશે, અને એની સાથે ટુ બી નું ક્રિયાપદ આવશે ઈઝ। અને અહીંયા જુઓ કે અહીંયા બહુવચનમાં ધ્યેય થઈ જશે, એક પુરુષ હશે તો આપણે હી કહી શકીશું, પણ એક કરતા વધારે હશે ત્યારે ધ્યે નો ઉપયોગ થશે, બહુવચનમાં જતું રહેશે, અને ધ્યે સાથે ટુ બી નું ક્રિયાપદ આર આવે છે। હવે નિયમો લઈએ કે કેવી રીતે ઓળખો સાદા વર્તમાન કાળને લખવો છે, તો કેવી રીતે? તો એના સેન્ટેન્સ, એના નિયમો જોવા પડે, પહેલા તો આપણે નિયમો આવડે તો જ એના સેન્ટેન્સ આપણે બનાવી શકીએ। તો પહેલો નિયમ છે કે હી સી ઈટ, હી સી ઈટ, આપણે હાલ જોયું કે ત્રીજા પુરુષ એક વચનમાં કહ્યું હતું, સમાન તો હી સી ઈટ હતું, બરાબર છે? તો હી સી ઈટ એ ત્રીજો પુરુષ છે, ત્રીજો પુરુષ એક વચન, તો ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને અંતે એસ પ્રત્યે લાગે છે, ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ પ્રત્યે લાગે છે। એક્ઝામ્પલ જોઈએ આપણે, તો રન, તો જુઓ રન ક્રિયાપદને અંતે એસ લાગ્યો, બરાબર છે? કટ,
तो कर्स અહીંયા ખાસ ધ્યાન રાખજો ત્રીજા પુરુષ એકવચનમાં જ બાકી કોઈમાં લાગુ પડશે નહીં ઈટ છે તો ઈટ્સ ડ્રિંક છે તો ડ્રિંક બરાબર છે તો અહીંયા એસ વર્ક કે લાગે દેખાય છે બધાને ઓકે આગળ જોઈએ નિયમ બીજો છે તો હી સી ઈટ ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને અંતે ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ પ્રત્યે લાગે છે खास जोजो के त्रीजा पुरुष एक वचन में क्रियापद ने अंते छेल्ले जोवानुं के डबल एस होय एस एच होय सी एच होय एक्स होय के ओ होय तो ई एस प्रत्यय लागे छे एना एक्जाम्पल जोईए तो अहींया तमे जो के पास तो अहींया मारुं कर्सर छे त्यां जुओ के डबल एस आपेला छे बराबर छे तो डबल एस छे अहींया आपणे नियममां जोईए के डबल एस होय तो पाछळ शुं प्रत्यय लागशे ई एस प्रत्यय लागशे बीजो एक्जाम्पल जोईए तो वॉश छे जुओ पाछळ एस एच छे तो एस एस हो तो पण शुं लागशे ई एस प्रत्यय लागशे टीच छे अहींया सी एच आपेल छे तमे अहींया नियम आपणे जोई शको छो बीजो नियम के एस एच डबल एस सी एच एक्स के ओ होय तो ई एस प्रत्यय लागे छे तो अहींया टीच छे जुओ सी एच पाछळ छे तो पाछळ ई एस प्रत्यय लाग्यो आगळ जोईए के फिक्स छेले शुं आप्युं छे एक्स शुं लागशे ई एस प्रत्यय लागशे एवी ज रीते गो तो छेल्लो अक्षर शुं छे ओ छे तो क्यों प्रत्यय लगते ई एस प्रत्यय लगते आगे जो ये नियम नंबर त्रण तीजा पुरुष एक वचन ही सी इट मा एमाज क्रियापद ने अंते वाय आपेलो होय अने वाय नी आगल नो अक्षर व्यंजन होय तो वाय काढ़ी ने आई ई एस प्रत्यय लगे छे आ खास याद रखजो वाय छे अने एनी आगल नो अक्षर व्यंजन होय तो वाय शुं थई जशे दूर थई जशे अने आई ई एस प्रत्यय लागे छे एक्जाम्पल जोईए आनो के जुओ टी आर वाय मारो कर्सर छे त्यां जोजो अहींया छेल्लो अक्षर वाय छे वाय नी आगळ शुं आपेलो छे आर आर एस एम आवशे व्यंजन मां आवशे तो अहींया शुं थई जशे टी आर आई ई एस वाय नो शुं थई गयो आई थई गयो अने ई एस प्रत्यय लाग्यो बीजो छे सी आर वाय क्राय तो अहींया वाय छे आगळ व्यंजन छे तो शुं थई गयुं y निकली અને is प्रत्यय लागे છે ક્રાઈ કેરી છે ઉચકીને લઈ જવું એ જ હો અહીંયા y છે આગળ r વ્યંજન છે માટે શું થઈ ગયું y દૂર થઈ ગયો અને is પ્રત્યય લાગી ગયો એ જ રીતે મેરી છે તો y છે આગળ વ્યંજન છે માટે y શું થઈ જશે નીકળી જશે અને કયો પ્રત્યય લાગશે is પ્રત્યય લાગે છે ઓકે આગળના નિયમ જોઈએ અહીંયા જે ફ્લાય માં જોઈએ y છે તો y ની આગળ શું છે व्यंजन से बराबर से एल आपेलो छे तो वाय सुधे जईया दूर થઈ જશે અને કયો પ્રત્યય લાગશે આઈ ઈ એસ પ્રત્યય લાગે છે આગળનો નિયમ નિયમ નંબર 4 ખાસ યાદ રાખજો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે પેલામાં શું હતું વાય હતો અને વ્યંજન હતું તો વાય નીકળી અને આઈ એસ પ્રત્યય લાગે અહીંયા વાય છે અને આગળ શું આપેલું છે स्वर आपे होय तो कयो प्रत्यय लागशे एस प्रत्यय लागे छे एक्जाम्पल जोईए तो जुओ प्ले तो अहींया छेल्लो अक्षर वाय छे कर्सर छे जुओ छेल्ले वाय छे अने आगळ शुं छे आगळनो अक्षर स्वर छे बराबर छे तो एमनो एम वाय रहेशे अने शुं लागशे एस प्रत्यय लागे छे बीजो नियम छे बाय बी यू वाय ए पण एज रीते आगळ स्वर छे छेल्ले वाय छे माटे एस प्रत्यय लागशे स्टे तो पाछळ y छे આગળ a સ્વર છે માટે શું પ્રત્યય લાગશે s ખાસ યાદ રાખજો છેલ્લે y હોય અને આગળ સ્વર હોય તો કયો પ્રત્યય લાગશે s પ્રત્યય લાગશે એન્જોય તો અહીંયા જો y છે આગળ o સ્વર છે માટે કયો પ્રત્યય લાગ્યો s પ્રત્યય લાગ્યો ઓકે અહીંયા હવે જોઈએ આપણે તમને એવું થશે કે આ કેવી રીતે આપણે શીખ્યા બરાબર છે નિયમ આપણે શીખ્યા પણ એ કઈ રીતે કે ત્રીજા પુરુષ એકવચનમાં હોઈ શકે અને બીજામાં નહીં तो અહીંયા ખાસ જુઓ કે ટુ પ્લે ના સાદા વર્તમાન કાળના રૂપો આપણે એક આ રૂપ બતાવ્યું છે બરાબર છે ટુ પ્લે આપણે હાલ ઘણા બધા નિયમોમાં રૂપો શીખી લીધા જોઈ લીધા હવે અહીંયા જુઓ કે ટુ પ્લે આપણે એક લીધું છે ખાલી અહીંયા જુઓ સિંગ્યુલર અને પ્યુરલ સિંગ્યુલર એટલે એકવચન અને પ્યુરલ એટલે બહુવચન ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ તો જુઓ મેં તમને કહ્યું કે ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં જ એસ કે ઈએસ પ્રત્યય લાગે છે બાકી બધું એમના એમ તો અહીંયા આઈ પ્લે જુઓ આઈ છે બરાબર છે પહેલો પુરુષ એકવચન છે तो आई साथ आपणे शुं लगावी प्ले एम नो एम पहेलो पुरुष बहुवचन में जोईए तो वी साथे पण आपणे प्ले एम ना एम मूक्यु बराबर छे सेकंड पर्सन में जोईए यू छे एनी साथे पण प्ले एम ना एम मूक्यु सेकंड पर्सन प्लुरल छे तो एमां पण यू साथे आपणे प्ले एम ना एम आवशे
હવે ખાસ જોયો થર્ડ પર્સન સિંગ્યુલર, મેં તમને કહ્યું કે ત્રીજો પુરુષ એકવચનમાં જ રૂપો બદલાશે, તો અહીંયા જુઓ હી પ્લેઝ, સી પ્લેઝ, ઈ પ્લેઝ, કેમ એસ લાગ્યો? કારણ કે વાય છે ને આગળ સ્વર છે, માટે એસ પ્રત્યય લાગ્યો. તો ફક્ત જોઈએ અહીંયા ત્રીજા પુરુષ એકવચનમાં જ ફેરફાર દેખાય છે ને કોઠાની અંદર, કે ત્રીજા આ કર્સર ફરે છે, રાઉન્ડ જુઓ કે ત્રીજા પુરુષ એકવચનમાં જ ફેરફાર છે, બાકી બધામાં એમનો એમ, ત્રીજા પુરુષ બહુવચનમાં પણ પ્લે એમના એમ, ફક્ત આ નિયમ ત્રીજા પુરુષ એકવચનમાં જ લાગુ પડશે સાદા વર્તમાન કાળની અંદર. આગળ જોઈએ એક્સરસાઇઝ છે, અહીંયા ખાસ યાદ રાખજો સાદા વર્તમાન કાળ વડે પૂરવાની છે ખાલી જગ્યાઓ, બરાબર છે? અહીંયા પણ ધ્યાન રાખજો ખાલી જગ્યા પૂરતી વખતે નિયમ ધ્યાનમાં રાખજો કે ફક્ત ત્રીજા પુરુષ એકવચન હશે તો જ ફેરફાર થશે, બાકી એમની એમ જે આપણે કૌશ આપ્યો છે એમને મૂકી દેવાનો રહેશે. અહીંયા અબર ખાલી જગ્યા ઇન ધ સ્કાય, અહીંયા ખાસ પહેલા જોવાનું કરતા તરીકે કોણ છે, બરાબર છે? એક વચન ત્રીજો પુરુષ એક વચન છે કે બાકીના છે? તો અબર, બર્ડ એટલે પક્ષી, પક્ષી મેં તમને કહ્યું નામ્યતર જાતિ શેમાં આવશે? ત્રીજા પુરુષ એક વચનમાં. તો ત્રીજા પુરુષ એક વચન સાત છે તો અહીંયા ફેરફાર, ફ્લાય આપ્યું છે તો ફ્લાયમાં ફેરફાર થશે, બરાબર છે? છેલ્લે વાય છે, નિયમ યાદ કરો. અને આગળ શું છે? એલ, એલ શું છે? વ્યંજન છે. તો વાય નું શું થઈ જશે? વાય નીકળી જશે અને એનો આઈ થઈ જશે, અને આઈઈએસ પ્રત્યય લાગશે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે માટે ફેરફાર થશે. તો અહીંયા શું થશે? ફ્લાય, એફ એલ આઈ ઈ એસ. બીજી જોઈએ આપણે સેકન્ડ, તો વી ખાલી જગ્યા ઇન પાર્ટ, હવે ખાસ ધ્યાન રાખજો, જુઓ અહીંયા શું આપ્યું છે? વી, વી એ શેમાં આવશે? યસ, બહુવચન છે, બહુવચનમાં કોઈ ફેરફાર થશે? મેં તમને કહ્યું ફક્ત ત્રીજા પુરુષ એક વચનમાં જ ફેરફાર થશે, બાકી કોઈમાં ફેરફાર થશે નહીં, કૌંસમાં જે રૂપ આપ્યું છે એમનું એમ. તો અહીંયા વી છે તો વી લીવ ઇન પાર્ટ, તો લીવ એમનું એમ, કેમ અહીંયા બહુવચન છે ત્રીજા પુરુષ એક વચનનું નથી. અહીંયા વિનય, હવે વિનય છોકરો છે તો શેમાં આવશે? ત્રીજા પુરુષ એક વચનમાં આવશે. તો અહીંયા ખાસ જોર કરતા જોઈ લેવાનું સૌ પહેલા કે ત્રીજા પુરુષ એક વચનનું છે તો અહીંયા ખાલી જગ્યામાં ફેરફાર થશે, અહીંયા બાકી બહુવચન હોય કે ત્રીજા પુરુષ એક વચન સિવાયનું કોઈ પણ હોય તો અહીંયા એમનું એમ મૂકી દેવાનું. અહીંયા વિનય ત્રીજો પુરુષ એક વચન છે માટે બાય, તો અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લો અક્ષર વાય છે અને આગળનો અક્ષર એ, ખાસ ધ્યાનમાં રાખજો નિયમ, અહીંયા ધ્યાનમાં રાખજો ખાલી જગ્યા પૂરતી વખતે ખાસ ધ્યાનમાં લેજો કે એસ પર છે માટે વાય ની પાછળ શું લાગશે? ફક્ત એસ પ્રત્યય લાગશે. ઓકે, આગળ ધ ટીચર ખાલી જગ્યા અસ, ટીચ, બરાબર છે? હવે ટીચર જર્બ ત્રીજા પુરુષ એક વચનમાં આવે તો અહીંયા ફેરફાર થશે. તો હવે નિયમ યાદ કરો કે અહીંયા જુઓ ટીચ ની પાછળ સીએચ આપ્યું છે, તો આપણે નિયમમાં હતું કે ડબલ એસ 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 સીએચ એક્સ એવું હોય તો ઈએસ પ્રત્યય લાગે છે, તો અહીંયા કયો પ્રત્યય લાગશે? યસ, ઈએસ પ્રત્યય લાગશે, ટીચીસ થશે. એવી રીતે પાંચમીમાં જોઈએ અમિત એન્ડ નેહા ખાલી જગ્યા હોમ કૌંસમાં છે કમ, તો અહીંયા તમને થાય કે જે ત્રીજો પુરુષ એકવચન છે, નામ છે છોકરાનું, પણ એ ખાસ ધ્યાન રાખજો કે અમિત એકલો હોત તો એ ત્રીજો પુરુષ એકવચનમાં આવત, પણ અમિત એન્ડ નેહા બંને છે માટે બહુવચન થઈ જશે, બે નામ છે માટે માટે કમ એમનું એમ મૂકવામાં આવશે. ખાસ યાદ રાખજો કે ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં ફેરફાર થશે, બાકી કોઈમાં ફેરફાર થતો નથી. હવે વિધાન વાક્ય, તો એનું વિધાન વાક્ય કેવી રીતે બનાવવું તો એની ફોર્મ્યુલા જોઈએ આપણે. અહીંયા જોજો કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, અને બીજું લખ્યું છે કે એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ. તો કેવું કે એસ કે ઈએસ વાળું, એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ એ કેવું હોય? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મેં તમને કહ્યું ફક્ત ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે ઈએસ લાગશે, બાકી કોઈમાં લાગતું નથી. તો એસ કે ઈએસ વાળું એટલા માટે કે જો કરતા ત્રીજા પુરુષ એક વચનનું હશે તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ લાગશે, બાકી કરતા ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કોઈ બીજો હશે તો એ એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ લાગશે. પ્લસ કર્મ, કર્મ શું પૂછવાથી મળે છે? પ્લસ અન્ય શબ્દો અને પૂર્ણ વિરામ. સચિન પ્લેઝ ક્રિકેટ એવરી ડે, સચિન દરરોજ ક્રિકેટ રમે છે, એની રોજિંદી ક્રિયા છે, રોજ ક્રિકેટ રમે છે, બરાબર છે? તો અહીંયા જુઓ કરતા, તો કરતા સચિન છે, બરાબર. હવે અહીંયા જો કરતા સચિન ત્રીજો પુરુષ એકવચન છે માટે કયું લાગ્યું? એસ કે ઈએસ વાળું લાગશે ક્રિયાપદ, બરાબર છે? જો ત્રીજા પુરુષ એકવચન નું હોત તો એસ કે ઈએસ વગરનું લાગત. તો અહીંયા પ્લેઝ થયું, અહીંયા કર્મ ક્રિકેટ થયું, અન્ય શબ્દોમાં એવરી ડે આવી ગયું અને પાછળ પૂર્ણ વિરામ. તો જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે આ બન્યું સેન્ટેન્સ. ઓકે, જુઓ હવે કરતા આઈ છે, આઈ ત્રીજા પુરુષ એકવચન સિવાયનો છે માટે કયું લાગશે? એસ કે ઈએસ વગરનું ક્રિયાપદ. અહીંયા ગો છે, જુઓ ગોસ થયું નહીં, કેમ? ત્રીજો પુરુષ એકવચન સિવાયનું છે આઈ માટે.
गो टू स्कूल एवरी डे आई गो टू स्कूल एवरी डे हूँ दररोज शाळाए जाऊँ छू आ विधान वाक्य छे द सन राइजिस इन द ईस्ट सूर्य पूर्व में उगे छे आ बधा विधान वाक्य थया हवे एना ओळख दर्शक शब्दों तो ऑलवेज छे बराबर छे नेवर आपणे बधा लई लीधी पहेला ओके ऑलवेज छे नेवर छे ऑफ्टन छे समटाइम्स छे जनरली छे यूजुअली छे डेली छे एवरी वीक छे एवरी डे छे एवरी संडे छे एवरी मंथ छे एवरी ईयर छे आ बधाना ओळख दर्शक शब्दो छे जो आ शब्दो आपेला होय तो समझी लेव के सेंटेन्स सादा वर्तमान कालनो छे आ एना ओळख दर्शक शब्दो छे અહીં આવે જોઈએ ઓળખ દર્શક શબ્દો ને આપણે સેન્ટેન્સ માં લીધા છે કે કઈ રીતે તમને એવું થાય કે કઈ રીતે હોય તો આ જોઈ લો કે એવરી ડે દરરોજ બરાબર છે આગળ આપણે હાલ જોયું કે એવરી ડે છે યુઝ્યુઅલી મેં તમને કહ્યું કે આપણે ઓળખ દર્શક શબ્દો છે તો એને સેન્ટેન્સ માં લીધા છે કે કઈ રીતે તમને ખબર પડે કે કઈ રીતે આને લેવાય સેન્ટેન્સ એટલે કેવી રીતે ખબર પડે તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે બરાબર છે તો અહીંયા એવરી ડે આવ્યું જો સેન્ટેન્સ એટલે કયું સમજી લેવાનું કે સાદા વર્તમાનકાળ છે આ સેન્ટેન્સ સાદા વર્તમાનકાળનું છે તે दररोज क्रिकेट रमे छे ही प्लेज क्रिकेट एवरीडे तो एवरीडे આવી ગયું દરરોજ અહીંયા યુઝ્યુઅલી યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે તો શી યુઝ્યુઅલી પાસિસ મોસ્ટ ઓફ હર ટાઈમ ઇન ધ કિચન મોસ્ટ ઓફ હર ટાઈમ તો એના મોટા ભાગનો સમય ક્યાં પસાર કરે છે સામાન્ય રીતે તેણીની પોતાનો મોટા ભાગનો સમય રસોડામાં પસાર કરે છે કિચનમાં પસાર કરે છે બરાબર છે તો યુઝ્યુઅલી યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે ક્યાં પસાર કરે છે किचन में पसार करे छे ख्याल आवी गयो अहींया तमने के सेंटेंस में केवी रीते एने आपणे ओळखवू के सादा वर्तमानकाळनुं छे तो आ रीते एनो उपयोग थयेलो हशे सेंटेंस नी अंदर ऑफ्टन अवारनवार तो मीना ऑफ्टन कम्स टू स्कूल लेट मीना केटलीक वार अथवा अवारनवार शाळाए मोडी आवे छे बराबर छे तो जो ऑफ्टन नो अहींया उपयोग थयो अहींया बराबर छे सेंटेंस में तो अहींया ऑफ्टन जोईए आपणे ख्याल आवी जाय के सादा वर्तमानकाळनुं छे એવી રીતે રેગ્યુલરલી નિયમિત રીતે તો શી પ્રેઝ રેગ્યુલરલી તેણીની નિયમિત રીતે પ્રાર્થના કરે છે બરાબર છે તો રેગ્યુલરલી જેની ક્રિયા રેગ્યુલર છે હવે રેગ્યુલરલી બીજું છે તો નિયમિત રીતે કે આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી બરાબર છે અહીંયા જુઓ કે રેગ્યુલરલી નો સેન્ટેન્સમાં ઉપયોગ થયો તો હું નિયમિત રીતે શાળાએ જાઉં છું હવે એ જ રીતે જનરલી જનરલી એટલે સામાન્ય રીતે તો વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ અમે સામાન્ય રીતે સાંજે મંદિરે જઈએ છીએ બરાબર છે અમે સામાન્ય રીતે સાંજે મંદિરે જઈએ છીએ તો અહીંયા જો જનરલી નો સેન્ટેન્સ માં ઉપયોગ થયો જે ઓળખ દર્શક શબ્દો છે એ સમજાવું છું કે એનો સેન્ટેન્સ માં કઈ રીતે ઉપયોગ થાય છે તે હવે અહીંયા જુઓ કે સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો ડુ અને ડઝ છે ડુ અને ડઝ નો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં થશે બરાબર છે તો સિંગ્યુલર અને પ્યુરલ અહીંયા ખાસ યાદ રાખજો કે ડુ અને ડઝ ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં ડઝ આવશે બાકી બધામાં ડુ મૂકવામાં આવશે અહીંયા જોઈએ ફર્સ્ટ પર્સન તો આઈ ડુ અહીંયા આવશે ફર્સ્ટ પર્સન ઇઝ પ્યુરલ તો વી ડુ સેકન્ડ પર્સન સિંગ્યુલર તો યુ ડુ સેકન્ડ પર્સન પ્યુરલ તો યુ ડુ થર્ડ પર્સન સિંગ્યુલર તો જુઓ તમે થર્ડ પર્સન સિંગ્યુલર ની અંદર હી સી ઇટ ત્રણેય સાથે શેનો ઉપયોગ થયો ડઝ નો ઉપયોગ થશે ફક્ત ત્રીજા પુરુષ એકવચન માં જ ડઝ નો ઉપયોગ થશે બાકી બધામાં ડુ થર્ડ પર્સન પ્યુરલ જોશો દે આગળ તો દે સાથે પણ ડુ નો ઉપયોગ થયો છે કઈ રીતે વાક્ય રચનામાં મૂકવામાં આવે છે એ આપણે આગળ પ્રશ્નાર્થ વાક્યમાં જોઈશું હવે નોટ છે જુઓ કે ડુ અને ડઝ નો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં થાય છે ફક્ત પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ડુ ડઝ નો ઉપયોગ થશે જે વાક્યમાં ડુ ડઝ આપેલું હોય તેમાં મૂળ ક્રિયાપદ આવે છે જે વાક્યમાં ડુ ડઝ આપેલું હોય તેમાં મૂળ ક્રિયાપદ આવે છે જો ડુ ડઝ આપ્યું છે ત્યારે પેલા જે આપણે નિયમ શીખ્યા કે એસ કે એસ વાળા એ કઈ લાગુ પડશે નહીં એની અંદર ડુ ડઝ આપ્યું છે તો ક્રિયાપદ નો ફરજિયાત મૂળ રૂપ જ મૂકવામાં આવશે ખાસ ધ્યાનમાં રાખવું આગળ હું તમને સમજાવું કેવી રીતે ડુ ડઝ નો ઉપયોગ વોટ વેર વેન વીચ હાઉ મેની હાઉ મચ માં થાય છે એટલે કે ડબલ્યુએચ ક્વેશ્ચન માં થાય છે ડબલ્યુએચ ક્વેશ્ચન માં અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડુ ડઝ નો ઉપયોગ થશે અહીંયા નકાર વાક્ય લઈએ નેગેટિવ સેન્ટેન્સ તો વાક્યની વાક્ય રચના જોઈએ તો કરતા પ્લસ ડુ નોટ કે ડઝ નોટ મેં તમને કહ્યું કે ડુ કે ડુ નોટ કે ડઝ નોટ નો ઉપયોગ જુઓ કરતા વત્તા ડુ નોટ કે ડઝ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો
તો અહીંયા તમે જોઈ શકો સચિન છે, કર્તા છે, ત્રીજો પુરુષ એકવચન છે, માટે ડુ નોટ નહીં પરંતુ ડઝ નોટ નો ઉપયોગ થશે મૂળ ક્રિયાપદ. જો અહીંયા મેં તમને કહ્યું તો ખાસ કે ડુ ડઝ આવશે ત્યારે ક્રિયાપદ નું મૂળ રૂપ જ મૂકવામાં આવશે. તો અહીંયા ખાસ જોજો કે આપણે પ્લે એમનું એમ જ મૂક્યું છે, કેમ અહીંયા ડઝ આવ્યું, માટે ડુ ડઝ આવશે ત્યારે ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકવામાં આવે છે. સચિન ડઝ નોટ પ્લે. પછી જુઓ કર્મ શું છે, ક્રિકેટ છે અને અન્ય શબ્દો એવરીડે. તો સચિન ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરીડે, સચિન દરરોજ ક્રિકેટ રમતો નથી. એવી જ રીતે વી ડુ નોટ સિંગ સોંગ્સ એવરી વીક, અમે દરરોજ, દર એવરી વીક છે એટલે કે દર અઠવાડિયે, અમે દર અઠવાડિયે સિંગ સોંગ, સિંગ એટલે ગાવ, સોંગ એટલે ગીત, અમે દર અઠવાડિયે ગીતો ગાતા નથી. રેખા ડઝ નોટ ડ્રિંક ટી એવરી ડે, રેખા દરરોજ ચા પીતી નથી. તો આ બધા કેવા વાક્યો થયા, નેગેટિવ. અહીંયા જો કે વી સાથે ડુ આવ્યું, બરાબર છે, કેમ ત્રીજા પુરુષ એકવચન એનું છે, માટે એની સાથે શું આવ્યું, ડુ. ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં જ ડઝ નો ઉપયોગ થશે. જોઈ લીધું અહીંયા. ઓકે આગળ, આઈ ડુ નોટ રાઇટ અ સ્ટોરી એવરી મંથ, આઈ ડુ નોટ રાઇટ અ સ્ટોરી, હું દર મહિને વાર્તા લખતો નથી, બરાબર છે. તો અહીંયા પણ આઈ જુઓ ત્રીજા પુરુષ એકવચન સિવાયનું છે, માટે અહીંયા પણ ડુ નો ઉપયોગ થયો. પ્રશ્ન વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો એની વાક્ય રચના જોઈએ. તો ડુ ડઝ પ્લસ કરતા અહીંયા જો ડુ ડઝ આગળ આવશે, કેમ પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે કહ્યું કે પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બી નું ક્રિયાપદ હોય, ટુ હેવ નું ક્રિયાપદ હોય કે પછી સહાયકારક ક્રિયાપદ, હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં આગળ આવશે. પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોઈએ આપણે, ડુ યુ પ્લે ક્રિકેટ એવરી ડે, અહીંયા ખાસ જોજો કે ડુ કે ડઝ, અહીંયા યુ છે માટે ડુ આવ્યું. આપણે આગળ કોઠામાં આવે તો શીખી ગયા કે ડુ છે માટે યુ છે, માટે ડુ નો ઉપયોગ કરે તો ડુ વાક્યમાં ક્યાં આવશે, પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા આવશે. ડુ યુ કરતા જુઓ સેકન્ડ નંબરે, અહીંયા ફોર્મ્યુલા ખાસ જોજો, તમે વાક્ય રચના જોશો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. તો ડુ યુ બરાબર છે, કરતા યુ મૂળ ક્રિયાપદ પ્લે, કર્મ છે ક્રિકેટ છે, અન્ય શબ્દો એવરી ડે પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું કમ્પલસરી છે. ડુ યુ પ્લે ક્રિકેટ એવરી ડે, તમે દરરોજ ક્રિકેટ રમો છો. ડઝ અહીંયા જુઓ, અશોક ત્રીજો પુરુષ એકવચન છે, માટે ઉપયોગ કર્યો, ડઝ નો ઉપયોગ કર્યો. ડઝ યુ બાય અ કાર એવરી યર, શું અશોક દર વર્ષે કાર ખરીદે છે. ઓકે, ડુ ધ બોયઝ ગો ટુ સ્કૂલ એવરી ડે, શું છોકરાઓ દરરોજ શાળાએ જાય છે. થેન્ક યુ.